હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવા ટેસ્ટી અને ચટપટા મમરાના ચેવડાની રેસીપી. આ મમરાનો ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવી અને તમે તેને સ્ટોર પણ કરી શકો છો. તો હવે રોજે એક સરખા વઘારેલા મમરા ખાઈને કંટાળ્યા હોય તો આ રીતેનો મમરાનો ચેવડો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો મમરાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા મમરા લીધેલા છે. તો આ રીતેનું એક પેન લઈ અને આપણે પહેલાં તો તેને ગરમ થવા માટે મૂકીશું અને પેન સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મમરા એડ કરીશું અને ગેસને મીડિયમ ફ્લેમ પર પહેલાં તો આપણે મમરાને સરસ રીતે શેકી લઈશું. તો આ રીતે તમે તેને ચેક કરીને જોઈ શકો છો, આપણા મમરા એકદમ સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. ત્યારબાદ ફરી વખત સેમ પેનને આપણે ગરમ થવા માટે મૂકીશું અને તેમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1/4 કપ જેટલા શિંગદાણા એડ કરીશું અને તેને ગેસને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકવાના છે. તો તમે જોઈ શકો છો શિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. તો તેને સાઈડ પર કરી અને એક તરફ આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈને સરસ રીતે પહેલાં તો ફૂટવા દઈશું. ત્યારબાદ તેમાં મોટા પીસીસમાં કટ કરેલું ડ્રાય કોકોનટ એડ કરીશું, જે આપણે કોપરું કહીએ તે જ લેવાનું છે. અને 1/4 કપ જેટલી આપણે દાળિયાની દાળ એડ કરીશું. આમાંથી તમારા ઘરમાં જે પણ સામગ્રીઓ અવેલેબલ હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો. ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બધું સરસ રીતે પહેલાં તો શેકી લેવાનું છે. ત્યારબાદ થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું, જેનાથી આ ચેવડામાં ખૂબ જ સરસ એવા ફ્લેવર્સ આવી જશે. અને ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલી હળદર એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ શેકીને તૈયાર કરેલા જે આપણા મમરા છે તે એડ કરીશું અને તેને ખૂબ જ સરસ રીતે આપણે જે પણ સામગ્રીઓ લીધી છે તેની જોડે મિક્સ કરી દઈએ. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આ રીતે તમે તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી શકો છો, જેથી કરી અને આપણે જે પણ સામગ્રીઓ એડ કરી છે તે બધી ખૂબ જ સરસ રીતે ભળી જશે. ત્યારબાદ હવે ચેવડાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં બીજા મસાલાઓ એડ કરીએ. તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલું સંચર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલી દળેલી ખાંડ. હવે બધા જ મસાલાઓ એડ કરી દીધા છે તો તેને ગરમ ગરમ હોય ત્યારે જ સરસ રીતે મિક્સ કરી દેવાના, જેથી કરી અને તે ખૂબ જ સરસ રીતે ભળી જશે. આ બધા મસાલા એડ કરવાથી આપણો ચેવડો એકદમ સરસ એવો ચટપટો બને છે. તો તમે જોઈ શકો છો બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે લાસ્ટમાં આપણે સેવ એડ કરીશું. સેવ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસીપી પણ મેં પહેલાંથી શેર કરેલી છે, તો તે પણ જરૂરથી જોજો. તો હવે આપણો મમરાનો એકદમ ટેસ્ટી અને ચટપટો ચેવડો બની અને તૈયાર થઈ ગયો છે. આ ચેવડાને તમે વઘારેલા મમરા સ્ટોર કરો સેમ એવી જ રીતે સ્ટોર પણ કરી શકો છો. તો તમે ક્યારેય આ રીતે મમરાનો ચેવડો ના બનાવ્યો હોય તો આ વિડીયો જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો.